નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ચૈતર વસાવાને સાંસદ મનસુખ વસાવાએ આપ્યો વળતોડ જવાબ. સાંસદ ભવનમાં હું તો ન હતો. સદનમાં ઘણા સાંસદો આંખો બંધ કરીને ધ્યાનથી સાંભળતા હોય છે, જેને ખોટી રીતે લોકો સમક્ષ આપના લોકોએ વાત મૂકી છે મનસુખ વસાવા. જંગસરના મંગળાજ ગામ પાસે ખેતરોમાં કેમિકલ યુક્ત પાણી, ખેડૂતોમાં આક્રોશ. ભરૂચના સુગરતીર્થ ગામે વીજ પોલ પર કરંટ લાગતા ઇલેક્ટ્રિશિયનનું મોત. વડોદરાની બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. ફિઝિશિયન, હૃદય રોગ, હાડકાના રોગ, જનરલ સર્જરી, કાન, નાક અને ગળાના રોગના ડોક્ટરોએ સેવા આપી. રાજપીપળાની શાળાઓમાંથી સરકારી યોજનાની સાયકલો ભંગારના ગોડાઉનમાં પહોંચી ગઈ. સરકારી સાયકલો ભંગારમાં વેચવાનું આખું કૌભાંડ ઝડપી પાડ્યું. રાજપીપળા ટાઉન પીઆઈ ડોડિયા પોલીસ સ્ટાફ સાથે ભંગારના ગોડાઉન પર આવી સાયકલોના જથ્થા સહિત ભંગારના ગોડાઉન માલિકને પોલીસ મથકે લઈ ગયા. ભરૂચની પંચવટી સોસાયટીમાં 16 લાખના ખર્ચે નવનિર્મિત આરસીસી રોડનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ. સાંસદ ભવનમાં 7મી વાર ચૂંટાયેલા સાંસદ મનસુખ વસાવાનો સાંસદ ભવનના ઉમટા હોવાની સ્પીચનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજપીપળા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખભાઈ સામે આકરા પ્રહારો કર્યા. સાંસદ ભવનમાં 7મી વાર ચૂંટાયેલા સાંસદ મનસુખ વસાવાનો સાંસદ ભવનના ઉમટા હોવાની સ્પીચનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજપીપળા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા મનસુખભાઈ સામે આકરા પ્રહારો કર્યા. બપોરનું ભાણું ખાઈને આરામથી નિંદ્રા કાઢે છે. 30 વર્ષમાં એ જ કામ કર્યું છે. લોકસભામાં જવાનું, બપોરનું ભાણું ખાવાનું અને બપોરના ભાણા ખાઈને આરામથી નિંદ્રા લોકસભામાં કાઢવાની એલાની દેખ આજે આપણા જિલ્લાની પરિસ્થિતિ આ થઈને બેઠી છે. તબિયત સારી નથી રહેતી, ના તંદુરસ્ત રહેતા છો તમે. અમે તો લોકસભામાં પણ તમને કીધું હતું કે અમારા જેવા યુવાનોને તક આપો, અમે સમાજનું કામ કરવા માંગીએ છીએ. પછી પણ આટલી ના તંદુરસ્ત તબિયત હોવા છતાં પણ એમણે જીત નથી છોડી અને આજે લોકોએ તમને સાંસદ બનાવ્યા છે તો તમને ત્યાં બેસીને ઊંઘવા માટે નથી બનાવ્યા. અમારે ત્યાં શિક્ષકો નથી એની વાત મૂકો, આદિવાસી વિસ્તારમાં શાળા નથી એની વાત મૂકો, આદિવાસી વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી, યુવાનોની રોજગારી નથી, એની વાતો કરવા માટે અમે તમને ત્યાં લોકસભામાં મોકલેલા છે. અને આદિવાસી જનતા અહીંયા ભરૂચમાં એમની વર્ષોથી સરકાર છે. એક વરસાદ થયો અને નદીઓના નાળા બધા નદીઓ વહેતી થઈ ગઈ. એ વાતો રજૂ કરવાને બદલે બપોરનું ભાણું ખાઈને ઊંઘવાવાળા સાંસદને પણ કહેવા માંગીએ છીએ, આવનારા દિવસો અમારા પણ આવવાના છે. થોડા મત સારું ચૈતર વસાવા લોકસભાના ઉમેદવાર હતા એટલે તમને ટિકિટ મળી છે. તમે પાર્ટીની કૃપાથી જીતીને જાઓ છો, અમે અમારા લોકોના આશીર્વાદથી ચૂંટાઈને આવીએ છીએ. લોકોના આવનાર દિવસોમાં આ વિસ્તારોમાં ભલભલા એનજીઓને લાવીને અહીંયા આદિવાસીઓની ગ્રાન્ટો સગે વગે કરવામાં આવે છે. બહારના કોન્ટ્રાક્ટરોને લાવીને આદિવાસીઓની ગ્રાન્ટો સગે વગે કરવામાં આવે છે. અધિકારીઓ એજન્સી સાથે રહીને આયોજનો કરે છે. પણ હવે અમે ને અમારો સમાજ જાગી ગયો છે, અમે હિસાબ માંગતા થઈ ગયા છે. ત્યારે જે પણ લોકો અમારી ગ્રાન્ટો પર જે પણ એનજીઓ જીતતી હોય, જે પણ એજન્સીઓવાળા જીતતા હોય, તે અમે બધી પ્રકારના કાર્યક્રમો કરવા માટે પણ તૈયાર છે. તમારી પાસે બધું ખોચી લેવા માટે પણ અમે તૈયાર છે. તો મિત્રો, જાગવું પડશે. કેટલી વાર 10 વર્ષથી રાજકારણમાં આવ્યો છું, ત્યાંથી લડેંગે જીતેંગે એમાં જ લડેંગે જીતેંગે, આખી જિંદગી પૂરી કરવાની છે, એમાં જ પૂરી કરવાની છે ભાઈ. તેની સામે રાજપીપળા ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ વળતો જવાબ આપી આકરા પ્રહારો કર્યા હતા.
સન્માન સમારોહમાં સાંસદ મનસુખ વસાવાએ ચોઈતર વસાવાની ભીલ પ્રદેશની માંગ પર પોતાની સ્પીચમાં કહ્યું કે આવા અલગતાવાદી લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. આઝાદ બાદ દેશ એક થયો છે. ભલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ અલગ થયા છે, પણ ભારત તો એક જ દેશ છે. આવા અલગતાવાદી તત્વો દેશને તોડી નાખવાની વાત કરે છે. આ કહેવાની હિંમત માત્ર મનસુખ વસાવામાં જ છે. આવા લોકોને સીધા દૂર કરી નાખીશ. ચૈતર વસાવાએ સાંસદ સદનમાં ઊંઘે છે તેમ કહ્યું. તેનો જવાબ આપતા મનસુખ વસાવાએ કહ્યું કે ભાઈ ઊંઘતો ન હતો. સદનમાં ઘણા સાંસદો આંખો બંધ કરીને ધ્યાનથી સાંભળતા હોય છે. મારો સ્વભાવ છે આંખો મીચીને હું સાંભળતો હોઉં છું. એવું જ તે સમયે થયું હશે જેને ખોટી રીતે લોકો સમક્ષ આપના લોકોએ વાત મૂકી છે. સાંસદે રાજપૂત સમાજ સમક્ષ શિક્ષણની વાતો પણ મૂકી હતી. સાંસદે કહ્યું કે મોટા ઉદ્યોગકારો નોકરી આપવા તૈયાર છે, પણ શિક્ષણનો અભાવ છે. ગુજરાતમાં એક પણ ડાયરેક્ટ IAS કે IPC નથી. ગુજરાતમાં કંપનીઓમાં પોસ્ટ પર માત્ર 3 જ લોકો છે. એમના સિવાય બીજા રાજ્યોના લોકો છે. ગુજરાતમાં માત્ર 4% જ સારા એન્જિનિયરો છે. ગુજરાતમાં થી સારી પોસ્ટ પર ગુજરાતના લોકો કામ કરે તે પ્રકારની મહેનત અમે કરી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ 7મી વાર લોકસભા ચૂંટણી જીતી છે, ત્યારે રાજપૂત સમાજ અને રાજપૂત યુવક મંડળ રાજપીપળા દ્વારા મનસુખ વસાવાનું સન્માન કરવામાં આવ્યું. સન્માન સમારંભમાં રાજપૂત સમાજની સાથે બીજા અલગ અલગ સમાજના લોકો અને સંસ્થાઓ પણ જોડાઈ હતી. જો જો અમારા ભાજપના જ નેતાઓએ ભરૂચ લોકસભામાં જે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીના કેટલાક સંગઠનો હોય બધાએ ભેગા મળીને મને હરાવવા માટે આકાશ પાતાળ એક કર્યા. એમાં કેટલાક અમારા ભાજપના પણ કેટલાક નેતાઓ હતા. એમાંના કેટલાક લોકો આવું પોસ્ટ કરે ને આવા લોકોને સપોર્ટ કરે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, કેટલાક સંગઠનો અને કેટલાક અમારા પાર્ટીના કેટલાક લોકો કોઈ બી સંજોગોમાં મનસુખભાઈ જીતવાના જોઈએ, ભાજપ જીતવાના જોઈએ એના માટે પૂરી તાકાત લગાડી રહ્યા હતા. ને મને ખબર પડી એટલે મેં સખત મહેનત કરી છે. રાત્રે 3 રાત્રો ઊંઘો નથી. મેં ગાડીમાં કંઈ ઊંઘી ગયો હશે એ જ ગાડીમાં, બાકી 3 રાત મેં ઊંઘ્યો નથી. આ જીત સીટ જીતવા માટે બધી તાકાત મેં લગાડી છે. મારા નજીકના મિત્રોના તાકાતથી, પાર્ટીના કેટલાક વફાદાર લોકોના સહયોગથી, સહકારથી આ સીટ જીતો છે. બાકી મને બધા પતાવવા માટે પડ્યા હતા અને એના કારણે મેં સખત પરિશ્રમ કર્યો છે. અને આજે 66 વર્ષની ઉંમર પછી જે પ્રકારનો મેં પ્રવાસ કર્યો, જે પ્રકારનો મેં દોડ્યો છે એના કારણે સ્વાભાવિક છે શરીર છે, શરીર છે ભાઈ. શરીર યુવાનને પણ જો સાચવે નહીં તો એને પણ કોઈક ને કોઈક રીતના સારી રીતે નુકસાન થતું હોય. એટલે સખત પરિશ્રમના કારણે, વધુ પડતા દોડધામના કારણે એ સ્વાભાવિક છે કે મારા ઘૂંટણની કમરની થોડી તકલીફ થઈ અને જે ચૂંટણીનો થાક એ સ્વાભાવિક મને લાગે. જંબુસર તાલુકાના મંગણા ગામ પાસે આવેલ સેફ એન્વાયરો કેમિકલ કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડાતા ગામના ખેતરોમાં પાણી પ્રસરી જતા ખેડૂતોમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો. આ કેમિકલ કંપની જ્યારથી શરૂ થઈ છે ત્યારથી અવારનવાર વિવાદોમાં સપડાયેલી રહે છે. હંમેશા વિવાદમાં રહેતી કંપની પાસે ગૌચર જમીનમાં રસ્તાઓ, નીલગાયનું તળાવના પાણી પીવાના કારણે મૃત્યુ થયું. કંપનીએ આશરે 281 એકરમાં ખેતીલાયક ફળદ્રુપ જમીનમાં પોતાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. અને આ કેમિકલ કંપની સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કેમિકલ જોખમી કચરો લાવીને એકત્ર કરી પોતાના મશ મોટા કેમિકલોના તળાવોમાં દફન કરે છે તેવો મંગળા ગામના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ગામના ખેડૂતો જયેશભાઈ પટેલ, ભરતભાઈ મકવાણા, રોહિતસિંહ સિંધા, મુકેશભાઈ સીમર, મુકેશભાઈ ઠાકોર, ઉદયસિંહ સિંધા જેવા ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સેફ એન્વાયરો કંપની દ્વારા એમના કેમિકલ યુક્તવાળા મસ મોટા તળાવમાંથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે જે અમારી ફળદ્રુપ જમીનમાં પ્રસરી ગયું છે. આ ઘટનાને લઈ તાત્કાલિક અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જાણ કરી હતી, ત્યારે ભરૂચના જીપીસીબીના અધિકારીઓ સ્થળે દોડી આવ્યા હતા અને આ કંપનીમાં કેમિકલ યુક્ત તળાવમાંથી કેમિકલ યુક્ત પાણી બહાર કાઢતા રંગે હાથ ઝડપી પડ્યા હતા અને આ તાત્કાલિક પાણીના સેમ્પલો લીધા હતા. હવે એ જોવાનું રહ્યું કે જીપીસીબી લીધેલા સેમ્પલના રિપોર્ટ શું આવે છે. તંતોડ મહેનત કરીને જીવી રહેલા ખેડૂતો સાથે કંપનીના બાબુઓ સાથે કેમિકલ કંપનીના મન ફાવે તેમ સરકારી કાયદા નિયમોનો ભંગ કરે છે અને સરકાર જાણે એમના ખિસ્સામાં હોય એ રીતે સરકારી કાયદાના નિયમોને ગોળીને ભીજાય છે તેવા આક્ષેપ પણ થતા રહ્યા છે. અને ત્યારે જવાબદાર તંત્ર કોઈ પગલાં ભરે છે કે કેમ તે જોવું રહ્યું. અહીંયા બી અત્યારે જોવા આવ્યા છે આપણે, ત્યાં બી લાલ લાલ પાણી જ છે અને ત્યાં માછલી બી મરી ગઈ છે. આવું ઘણા અનેક પ્રશ્નો ઊભા થાય છે અને જ્યારે ખેડૂતો જોવા આવે છે ત્યારે ઉપર પારોમાં દેખાલી પેલા સિક્યુરિટી આગળથી ગેટ પરથી ફોન કરી દે એટલે અહીંયા આગળ જેસીબી લાગી જાય અને પારોમાં દે માટીનો એટલે કામ પૂરું. કોઈ જાતની દિવાલ છે નહીં, દિવાલો ખાલી તારની વારની જ છે. ખાલી ખેતર જે ખેડૂત બોલે છે ત્યાં આગળ થોડીક જગ્યા પર જ ખાલી દિવાલ છે, તે બી પછી ફાટલી દિવાલ આવે એ પ્રકારની દિવાલો છે.
એટલે જીપીસીપીના રૂલ્સનું કોઈ પાલન જ નહીં. તેમ છતાં કંપનીના નિયમો પ્રમાણે કેમ ચાલે છે એ જ અમારા જોવાનો પ્રશ્ન છે. જીપીસીપી એને પરમિશન કેવી રીતે આપી એ બી એક સવાલ ઊભો થાય છે. માં રાજકારણ અમે સંડોવાયેલા છે જેથી કરીને એનો કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. ગૌચરની જમીનમાં દબાણ છે એમ કલેક્ટરોને બધા એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો, રાજકારણી એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો, પણ ગૌચર દબાણ છે કરવાનું છે તે તો કરતા નથી. અને જેને ખાલી પેલા લોકોએ જે ખેતરમાં વાયવું છે એને કહ્યું છે એમ કદ દબાણ દૂર કરી નાખે છે બીજા અરે બીજા જિલ્લાઓમાં, તો આ ગૌચર દેખાતું નથી રાજકારણીઓને? ક્યારે એનો ઉકેલ લાવશે એ મને સમજણ નથી પડતી. ગાયોને એ બધું પ્રશ્ન ઊભો થાય છે ગૌચરનો, અને કાલે બી ગાયાવાળાને અહીંયા કંઈ હેરાન કરતા હતા આ લોકો, તો એમનું ગૌચર ખાલી કરવાને પહેલાં તો ગાયાવાળા દૂર થાય નહીંથી કે ભાઈ કંપની ચોખ્ખેદમ દિવાલ કરવી જોઈએ. આજની તારીખે આપણે જોઈ શકીએ કે કંપની ચોખ્ખેદમ કમ્પાઉન્ડ વાલ નથી, એમનું પાણી બહાર નીકળે છે, અને રાતના સમયમાં કંપનીના માણસો મોટારો અને મશીનોથી પાણી કેમિકલવાળું આજુબાજુના કાંસ્યા મહેનત નાખે છે એમાંથી નદીમાં પાણી જાય છે અને ખેડૂતોની આજુબાજુ જમીન તથા ગામમાં આવ્યું છે. અને આ પાણી જો ઢોર કે માણસ પીએ છે એ માણસના શરીરમાં બી ખૂંજલી ને એવું થાય છે, બીમારી લાગુ પડે છે. ઘણા સમયથી અમે કલેક્ટરને મામલતદારને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને આ લોકોએ જે ગૌચરની જમીન છે એમાં રસ્તો બનાવી દબાણ કરેલી છે. સરકારના બેઠેલા અધિકારીઓના કાન બહેરા થઈ ગયેલા છે. એમને ખેડૂતની કોઈ પડેલ નથી, એમના અવાજ એમના કાન સુધી પહોંચતો નથી. કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, ટીડીઓ સાહેબ બધાને રજૂઆત કરતા એમને કોઈ કાયદેસર રીતે કોઈ એ કર્યું નથી ને કેમિકલવાળું પાણી પણ બહાર છોડે છે. અને એમ છતાં બી એમને ગૌચર દબાણ કરેલું છે. જે ગૌચર દબાણમાં અમે માપણી કરાવી દીધી છે, માપણી સીટ પણ અમે ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબને પહોંચતી કરેલી છે, છતાં આજ દિન સુધીને એ દબાણ હટાવ્યું નથી. અને રોજ હરરોજ પેપરમાં સમાચારમાં બધે એવું આવે છે કે સરકારી દબાણ હોય અરે ગૌચર દબાણ હોય તે હટાવવું જોઈએ. આજ દિન સુધીને હજુ એ ગૌચર દબાણ હટાવ્યું નથી. અમારી એક માંગ છે કે આ અમારું ગૌચર દબાણ હટાવો. ભરૂચના સુગરતીર્થ ગામે ઇલેક્ટ્રિશિયનને કરંટ લાગતા વીજ પોલ પર જ દર્દનાક મોત નિપજ્યું, જેના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. ભરૂચ તાલુકામાં આવેલ સુગરતીર્થ ગામે આઈટીઆઈ પાસે વીજ લાઇનમાં ખામી સર્જાતા તેની કામગીરી કરવામાં આવી રહી હતી, જે માટે અંકારેશ્વર ગામના ખાનગી ઇલેક્ટ્રિશિયન અરવિંદ વસાવાને બોલાવાયા હોય તેઓ વીજ થાંભલા પર ચડીને કામ કરડ્યા હતા. તે દરમિયાન કોઈ કારણસર તેમને વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા, તો નવીપુર પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને બનાવ સંદર્ભે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુગરતીર્થ ગામમાં જીબીમાં ફરજ બજાવતા કર્મચારીની હાજરી હોવા છતાં ખાનગી ઇલેક્ટ્રિશિયન અરવિંદ વસાવાને બોલાવવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે, ત્યારે ઘટનાને પગલે વીજ કંપની પણ ખાતાકીય તપાસ કરે તેવી શક્યતા જણાય છે. આરોગ્યમય સર્વદા આ કેન્દ્ર વર્તી વિચાર સાથે જન જનના આરોગ્યની સુખાકારી માટે સદૈવ કાર્યરત અટલાદરા વડોદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું ભરૂચ સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત મેડિકલ કેમ્પનું ઉદઘાટન પૂજ્ય અનિર્દેશ સ્વામી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું. કેમ્પમાં જનરલ સર્જરી, હાડકાના રોગો, હૃદયરોગ, જનરલ ફિઝિશિયન, કાન, નાક અને ગળાના વગેરે જટિલ રોગના નિષ્ણાંત તબીબો દ્વારા સેવા આપવામાં આવી હતી. તે ઉપરાંત ભરૂચના નગરજનોની સુખાકારી માટે એક્સરે, મધુપ્રમેહ, ઇસીજી જેવા પરીક્ષણો પણ નિઃશુલ્ક કરીને જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે સાથે રાહત દરે દાવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત 500 પણ વધારે દર્દીઓને કેમ્પનો લાભ મળ્યો હતો. બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના મુખ્ય સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીએમજે યોજના હેઠળ હૃદયરોગને લગતી સેવા જેમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટિક, પેસમેકર, વાલનું ઓપરેશન, બાયપાસ સર્જરી જેવા ઓપરેશન અત્યંત આધુનિક ટેકનોલોજી મશીનો સાથે જાણીતા અને ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર દ્વારા સારવાર મળશે. જય સ્વામિનારાયણ. મારું નામ ઘનશ્યામ નાઈ છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા હેઠળ ચાલતી અટલાદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા આજે ભરૂચમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જન, કાર્ડિયોલોજીસ્ટ, ફિઝિશિયન, ઈએનટી જેવા ડૉક્ટરોએ અહીંયાની સેવા આપવામાં આવે છે, જેમાં 500 વધારે દર્દીઓની તપાસ કરી છે. સાથે સાથે એમાં આરબીએસ, રેન્ડમ બ્લડ સુગર, ઇસીજી, એક્સરે જેવી સેવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. આ સાથે સાથે દવાઓ પણ રાહત દરે આપવામાં આવશે. જય સ્વામિનારાયણ.
રાજપીપળામાં આવેલ ભંગારના ગોડાઉનમાંથી સરસ્વતી યોજના હેઠળ આપવામાં આવતી સાયકલો મળી આવતા આપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો. સરસ્વતી સાધના યોજના હેઠળ આપવા માટેની સાયકલો જિલ્લા અને તાલુકા સ્તરે શાળાઓને અપાતી હોય છે. શાળાની જવાબદારી એટલી જ હોય છે કે જરૂરિયાતમંદ ગરીબ વિદ્યાર્થીનીઓને એ સાયકલો આપવી. પરંતુ રાજપીપળાના ભંગારના ગોડાઉનમાં સરસ્વતી સાધના યોજનાની સાયકલોનો પહોંચી જતા અનેક સવાલો ઉભા થયા છે. નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના લોકોએ ફરિયાદ કરતા ભંગારના ગોડાઉનમાંથી 20 જેટલી સાયકલો મળી આવી છે, જેના પગલે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. નિઝામ શાહ દરગાહ પાસેના ભંગારના ગોડાઉનમાં હોબાળો મચ્યા બાદ પોલીસ ને જાણ કરવામાં આવી હતી. ટાઉન પીઆઈ આર એસ ડોડિયા અને પોલીસ સ્ટાફ સાથે ભંગારના ગોડાઉન પર પહોંચ્યા અને સરકારી યોજનાની આ સાયકલો કઈ શાળાની છે, આ સાયકલો કોણે ભંગારમાં આપવા, કોણે સૂચના આપી સહિતની તપાસ હાથ ધરી છે. સરકાર જે મોટી મોટી વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓ, પડેગા ઇન્ડિયા તભી તો આગે બઢેગા ઇન્ડિયા, બરાબર. આજે ઘણા બધા સ્ટુડન્ટો એવા છે કે જે આજે બે બે પાંચ પાંચ કિલોમીટરથી અપડાઉન કરી રહ્યા છે, તો એવા સ્ટુડન્ટોને ખરેખર આ સાયકલો મળવા પાત્ર હતી. આજે અમે એ સાયકલો પર જોયું તો ઘણી બધી સાયકલો 2022-23ની છે, 18-19ની છે. તો આટલા બધા મોટા પ્રમાણમાં જે આ સાયકલોનો જથ્થો આજે અહીંયા ગાડી ભંગારની દુકાનમાં અમને જોવા મળ્યો, એવી તો જિલ્લામાં ઘણી બધી શાળાઓમાંથી આવા ભંગારીઓને આ શિક્ષકો અને જે પ્રતિનિધિઓ છે એ લોકો દ્વારા વેચવામાં આવી રહી છે. આજે ઘણી બધી જે સાયકલો છે એ સાયકલોના ટાયરો પણ હજુ ઘસાયા નથી, એકદમ નવી પેટી પેક સાયકલો આ ભંગારના ગોડાઉનમાં છે. આજે અત્યારે જ અઠવાડિયા પહેલાં અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવે પણ છોટાઉદેપુરમાં હજારોની સંખ્યામાં સાયકલોનો જથ્થો એક જ સ્થળે કાટ ખાતો જોયો, બરાબર. તો સરકાર આ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહી છે. જે બાળકોને અને જે સ્ટુડન્ટોને આ સાયકલો મળવા પાત્ર હતી તો તેવા લોકોને આ સાયકલો સોંપી દેવી જોઈતી હતી કે જેથી કરીને એ લોકો ભણવા માટે એને યુઝ કરી શકતા, નહીં કે આવા શિક્ષકો અને જે પ્રતિનિધિઓ દ્વારા આ ભંગારની દુકાનમાં જ્યાં ખુલ્લેઆમ લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા ગાડી આ ભંગારીઓને આપી દે છે. આ શાળા પ્રવેશોની સાયકલો છે, બરાબર. હજુ સાયકલો પરથી કલર પણ ગયો નથી. આજે એના તમે ટાયર જુઓ તો ટાયરો પણ એવા ને એવા છે, બરાબર. સરકાર મોટા મોટા કાર્યક્રમો કરે છે, મોટા મોટા ટ્રાયફાઓ કરે છે, પણ જે બાળકોને આજે તમે જુઓ તો સ્કૂલોમાં આજે શિક્ષકોની કમી છે, આજે ઘણી બધી શાળાઓ જર્જરી છે. ભંગારીએ તમને શું કીધું, કોને આપી એને આ સાયકલ? ભંગારીઓએ કીધું કે અમને આજુબાજુની નજીકની 2-3 સ્કૂલોમાંથી આપી, અને આવી સાયકલો તો આવતી જતી હોય છે, બરાબર. એ હવે પ્રશાસનનો વિષય છે કે આના આ બાબતે કેટલા યોગ્ય પગલા લે છે. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં 16 લાખના ખર્ચે નિર્માણ પામેલ આરસીસી રોડનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. છેલ્લા ઘણા સમયથી ભરૂચના લિંક રોડ ઉપર આવેલ પંચવટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બિસ્માર માર્ગને પગલે સ્થાનિકોએ નગરપાલિકા તંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી રૂપિયા 16 લાખના ખર્ચે આરસીસી માર્ગ બનાવવામાં આવ્યો હતો. જ્યારે સ્થાનિકોના સ્વખર્ચે પેવર બ્લોક ફિટ કરવામાં આવ્યા હતા, જે આરસીસી રોડનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. લોકાર્પણ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા ભાજપ મહામંત્રી નીરલ પટેલ અને નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. 16 લાખ રૂપિયાના ખર્ચે સમગ્ર સોસાયટીના આરસીસી રોડનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષથી સોસાયટીના રહીશો અને બધા આગેવાનોની, આ વોર્ડના તમામ 4-4 સભ્યોની, આ બધા જ લોકોની માંગણી હતી. બહુ વર્ષો જૂની આ સોસાયટી છે અને ખૂબ કોઓપરેટિવ સોસાયટી છે. સામાજિક કાર્યક્રમો, ધાર્મિક આયોજનો પણ આ સોસાયટીના રહીશો દ્વારા કાયમ કરવામાં આવતા હોય છે. સોસાયટીના લોકોએ આ રોડની સાથે સાથે પોતાના ફંડમાંથી સાઈડ ઉપર પ્યોર બ્લોક નાખીને વધારે સુંદરતામાં વધારો કરવાનો પણ પ્રયાસ કર્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આજે આ 16 લાખ રૂપિયાના આરસીસી રોડનું લોકાર્પણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો, અમારા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન, આ વોર્ડના સભ્ય અને કારોબારી અધ્યક્ષ હેમેન્દ્રભાઈ, અમારા મહામંત્રી નીરલભાઈ, પ્રકાશભાઈ પટેલ, સાગરભાઈ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને વધારે શોભાવ્યો છે.
ઝઘડિયા જીઆરડીસીની કંપનીમાંથી ચોરાયેલ કોપર વાયર મોટરસાઇકલ પર લઈને જતા બે ઈસમો પૈકી એક મુદ્દામાલ સાથે ઝડપાયો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની ડીસીએમ શ્રીરામ કેમિકલ કંપનીમાંથી ચોરાયેલ કોપર વાયરનો જથ્થો મોટરસાઇકલ પર લઈ જતા બે ઈસમો પૈકી એકને કંપનીના સિક્યુરિટી સ્ટાફ દ્વારા મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો, જ્યારે તેની સાથે અન્ય ઈસમ નાસી છૂટ્યો હતો. મળતી વિગતો મુજબ કંપનીમાં સિક્યુરિટી અધિકારી તરીકે ફરજ બજાવતા મૂળ બિહારના અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા સુનિલકુમાર રામ આધાર સિંઘ ગત્રો 27 મેના રોજ કંપની ખાતે ફરજ પર હતા. તે દરમિયાન કંપનીના કમ્પાઉન્ડની દિવાલ બહાર કંપનીમાં કામ કરતા કોઈ કામદારે સામાન બહાર ફેંક્યો હોવાનું જણાયું હતું. ત્યારબાદ થોડા જ સમયમાં મોટરસાઇકલ પર બે ઈસમો આવ્યા હતા અને કંપનીમાંથી બહાર ફેંકાયેલ સામાન ઉઠાવીને મોટરસાઇકલ પર બેસીને જઈ રહ્યા હતા. જોઈને સિક્યુરિટી સ્ટાફ સુનિલકુમારે ઝડપથી પોતાની મોટરસાઇકલ લઈને આ ઈસમોને પકડવા જતા તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ કંપનીમાંથી ચોરાયેલ સામાન લઈને મોટરસાઇકલ પર ભાગી રહેલા બે ઈસમો પૈકી એકને સિક્યુરિટી સુનિલકુમારે અન્ય સિક્યુરિટી અધિકારીની મદદથી મોટરસાઇકલ અને ચોરાયેલા સામાન સાથે પકડી લીધો હતો, જ્યારે તેની સાથેનો અન્ય ઈસમ નાસી ગયો હતો. પકડાયેલ ઈસમનું નામ પૂછતા તેનું નામ દુર્ગેશ કિશોરભાઈ પટેલ, રહેવાસી જીતાલી, તાલુકો અંકલેશ્વર અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના અને તે ડીસીએમ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતો હોવાનું જણાવેલ. કંપનીના સિક્યુરિટી અધિકારી સુનિલકુમાર સિંઘે આ પકડાયેલ ઈસમ દુર્ગેશ કિશોરભાઈ પટેલ, તેની સાથે આવેલ અને નાસી ગયેલ ઈસમ તેમજ તેમને મદદ કરનાર અન્ય અજાણ્યા ઈસમો સામે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. ત્યારે કંપનીમાંથી સામાન બહાર ફેંકનાર ઈસમો કોણ હતા તેની વિગતો પોલીસ દરમિયાન બહાર આવે તેમ જણાઈ રહ્યું છે. શિનોર તાલુકાના કુકસ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી નીલ ગાયનો ભારે જહેમત ઉઠાવી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. શિનોર તાલુકાના કુકસ ગામ પાસેથી અમરેશ્વર બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે. આ નર્મદા કેનાલમાં આજે એક નીલ ગાય ખાબકી હતી, જે અંગેની જાણ કુકસ ગામના ખેડૂત દ્વારા શિનોર વન વિભાગને કરવામાં આવી હતી, જેની જાણ થતાં જ શિનોર વન વિભાગના આરએફઓ અને તેમનો સ્ટાફ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી નીલ ગાયનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં ભારે જહેમત ઉઠાવ્યા બાદ નીલ ગાયને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી અને ત્યારબાદ નીલ ગાયને શિનોર વન વિભાગને સુપરત કરવામાં આવી હતી. દોસ્તો, હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું. મારી સાથે વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ કાર્યકર સંજયભાઈ ખત્રી છે અને સાથે સિનોર વન વિભાગના આરએફઓ દવે સાહેબ છે. અહીંયા અમને કુકસ ગામેથી રશ્મિનભાઈ પટેલે ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે અમારી ગામ પાસેની નર્મદા કેનાલમાં એક રોજ પડી છે, જેને નીલગાય કહે છે, તેને બહાર કાઢવાનું છે. તો અમે તાત્કાલિક અહીંયા આવ્યા અને ભારે જહેમત ઉઠાવીને અમે એને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યું છે અને તેને વન વિભાગને સુપ્રત કર્યું છે. જય હિંદ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોટી શાક માર્કેટમાં ગઠિયાઓ મોબાઈલની ઉઠાણ તરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું માર્કેટ આવેલું છે. આ માર્કેટમાં સેંકડો લોકો શાકભાજીની ખરીદી અને વેચાણ અર્થે આવે છે, ત્યારે કેટલાક ગઠિયાઓ ગ્રાહકો તેમજ વેપારીઓના મોબાઈલની ઉઠાણ તરી કરે છે. આવી જ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં નજર ચૂકવી અને ગઠિયાઓ મોબાઈલની ઉઠાણ તરી કરતા નજરે પડી રહ્યા છે. માર્કેટમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, ત્યારે પોલીસ આવા તત્વો પર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. ભરૂચના માલિયાલી વેલફેર એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ભરૂચના માલિયાલી વેલફેર એસોસિએશન દ્વારા જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રક્તદાન શિબિર યોજાઈ. યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં આઈસીઆઈસીઆઈ બેંક ભરૂચ અને અન્ય સહયોગી સંસ્થાઓનો સહયોગ સંભાળ્યો હતો. આ કેમ્પમાં 100 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્ત દ્વારા માનવ જીવન બચાવવાના ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરાયું હતું. સદર રક્તદાન કેમ્પમાં ભરૂચ માલિયાલી વેલફેર એસોસિએશનના સચિવ અજિતકુમાર તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે અમે લોકોના બહુ મોટા સંખ્યામાં લોકોએ આમાં ભાગ લે છે અને એ કારણે અમે એ રક્તદાનથી જે અમને લોકો માટે સહાયતા બીજું કરવાનું મળે છે એ અમે કરીએ છીએ અને આજે અહીંયા લગભગ સવારના પોરમાં 30થી વધારે લોકો આવ્યા છે. હજુ લોકો આવવાના બાકી છે, ઘણા લોકો ફોન કરી રહ્યા છે અને સાથે સાથે અમારા સાથે ડૉક્ટરના નર્સના ટીમ છે જે વોલેન્ટિયર તરીકે અમે લોકોને હેલ્પ કરીએ છીએ અને આના માટે જે બધા જે બી સહયોગ કરે છે એના માટે અમે આભાર છે. છતાં પણ અને અમારા સાથે છેલ્લા ઘણા વર્ષથી મીડિયા પણ આ વસ્તુ માટે આને પબ્લિકમાં લઈ આવવા માટે મીડિયાની બહુ સારું સહકાર છે
એ ભરૂચ મીડિયાને હું આભાર માનું છું. છતાં એના સાથે મારે બીજું કે અમારું જનરલ મેનેજર પી કે માકડ સાહેબ જે છે એ આ બહુ આભાર માને છે એમના, અમે કેમ કે એમના બી સહયોગ અમારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં છે. એમને પોતે સવારે આવીને બ્લડ ડોનેટ આપીને ગયા છે એના જરૂરી કામ માટે. એમનું સારું એક સમાચાર આપેલા છે અમને કે આવી રીતે તમે આગળ વધો, આ અમે અમારો સહયોગ રહેશે. આભાર, ધન્યવાદ, થેન્ક યુ. આગલા વાર સ્વામીજી, આપ આ રીતે બ્લડ ડોનેશન કેમ્પ ચાલેલા છે, અમે બહારના લોકો માટે સેવા કરીએ છીએ, કોઈ પણ વ્યક્તિ માટે 24 કલાક કામ કરવા માટે અમે તૈયાર જ છે અને કરતો રહીએ છીએ. અમારા કમિટી એક સાથે રહીને કામ કરે છે. મારા સાથે જે ઉભેલા છે આ છે અજિતકુમાર સેક્રેટરી છે, મારી સાથે ઉભેલા આ જયેશ ચાકો જોઈન્ટ સેક્રેટરી હતા મારી સાથે, હાલ મેં અમારા કમિટીની અંદર છે અને કામ ચલાવે છે. અત્યારે અમે જેનોસી ટાઉનશીપની અંદર આ બ્લડ ડોનેશન કેમ્પ ચલાવી રહ્યો છે. આજના તારીખની અંદર 30થી ઉપર માણસો આવીને બ્લડ આપી ગયા છે, એ બધા માટે અમે આભારી છે. હજુ આ માણસો ચાલુ છે, આ બ્લડ ડોનેશન કેમ્પ આજુ ચાલુ રહેશે. આ બધા કામ માટે, બધા આવનાર માટે અમે આભારી છે. બ્લડ ડોનેશન કેમ્પમાં આવેલા ડૉક્ટર, નર્સો, એમને સાથે જે કામ કરનાર છે એ બધા માટે અમે આભારી છે. શુક્રિયા. ભરૂચની એક પીડિત મહિલાના પતિએ 44 મહિલા સાથે અનૈતિક સંબંધ રાખ્યા હતા, જેની જાણ તેમની પત્નીને થતા સખીવન સ્ટોપ સેન્ટર પાસે મદદ માંગી હતી. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેમણે પરિવારના વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા અને 2 વર્ષ જેટલો સમય થયો અને પતિના અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધોની શંકા છે, જેના આધારે મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર પર બોલાવી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, જેમાં પતિએ કોઈ અન્ય મહિલા સાથે સંબંધ નહીં હોવાનું જણાવ્યું, પણ શંકા જતા ફરી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારે પતિએ સ્વીકાર્યું હતું કે તેમનું 44 મહિલા સાથે અનૈતિક સંબંધ હતા, જેમાંથી હાલ પત્ની સિવાય બીજી 2 મહિલા સાથે અનૈતિક સંબંધ રાખ્યા છે તેવું જણાવતા તેમનો ફોન તપાસ કરવામાં આવ્યો હતો. તેમાં અન્ય મહિલા સાથે પડાવેલા ફોટોને ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી કરેલ વાતચીત જોવા મળી, તેથી તે યુવતીને બોલાવી સમજાવવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે લગ્ન કરવાની લાલચ આપી 10,000 લીધા હતા, જે રકમ તાત્કાલિક આપવામાં આવી હતી. મહિલાઓને જિંદગી ખરાબ નહીં કરવા અને પત્ની સાથે રહેવા માર્ગદર્શન આપી સમાધાન કરાવ્યું હતું અને સુખદ અંત લવાયો હતો. ખુલ્લી ગટરમાં વરસાદી માહોલમાં પડી જતા મૃત્યુ પામનાર મનોજભાઈ સોલંકીના પરિવારજનોની કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓએ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. નગરપાલિકાની બેદરકારીને કારણે ભરૂચના દાંડિયા બજાર મારુફળામાં રહેતા સ્વર્ગીય મનોજભાઈ સોલંકીનું ખુલ્લી ગટરમાં પડી જવાથી અપમૃત્યુ થયું હતું, જે એક ઘણી ગંભીર અને આઘાતજનક મોતની સંપૂર્ણપણે જે તે વિસ્તારમાં કામ કરતા કોન્ટ્રાક્ટરની જવાબદારી છે. જેની બેદરકારી એ કે છેલ્લા 45 દિવસથી ગટર ખુલ્લી હતી, જેને બંધ કરવાની તસ્દી સુધી ના લીધી, જેથી એક કુટુંબના મોભીના મોતથી પરિવારનો સહારો છીનવાઈ ગયો, જેની જવાબદારી સ્થાનિક ચૂંટાયેલા સભ્યોની, જે તે પદાધિકારીઓની હોય જેમની નિષ્કાળજી બદલ વહીવટીતંત્ર કોઈ પગલાં ભરશે ખરા? આવા વેધક સવાલો વચ્ચે સ્વર્ગીય મનોજભાઈ સોલંકીના ઘરે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્ર સિરાણા, ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ પરમાર, પ્રદેશ ડેલિગેટ ઝુબેરભાઈ પટેલ, વાલ્મીકી સમાજના આગેવાન ભોગીલાલ, શહેર આગેવાન રવિ શેઠ, ડોક્ટર રણજીતસિંહ તથા અન્ય અગ્રણીઓએ મૃતક મનોજસિંહ સોલંકીના પરિવારજનો પર આવી પડેલી આફતમાં ઈશ્વર એમના કુટુંબના સભ્યોને હિંમત આવે તેવી પ્રાર્થના સાથે સાંત્વના પાઠવી હતી. ભારત વિકાસ પરિષદ મૃગભૂમિ શાખા દ્વારા વડીલોના ઘર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના કસક વિસ્તારમાં આવેલ વડીલોના ઘર ખાતે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા, લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને વિપ્ર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પનો વડીલોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના કનુભાઈ પરમાર અને સભ્યો તેમજ તબીબો અને સ્ટાફ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તથા વિપ્ર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે અમે વડીલોના ઘરમાં એ લોકોનો મેડિકલ ચેકઅપ કેમ્પ કરવાયા છે. તેમાં એ લોકોની રૂટીન તપાસ કરીએ છીએ, આંખની તપાસ કરીએ છીએ, એમનો ECG કરાવીએ છીએ અને જો એમને આંખના નંબર આવશે તો અમે એમને સારા ગ્લાસીસ એ કરીને અમે એમના ચશ્મા કરાવી દઈશું. આજરોજ અમારા ભારત વિકાસ પરિષદના ઘણા બધા મેમ્બર્સ અહીંયા હાજર રહ્યા છે અને ત્યારબાદ અમે વડીલોની સાથે એમની સાથે ભોજન લઈશું અને ભવિષ્યમાં આવા જ અમે બધા પ્રોજેક્ટ કરતા રહીશું. લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્માસ્યુટિકલના NSC યુનિટના
વિદ્યાર્થીઓ તથા વિપ્ર ફાઉન્ડેશનના ઉપક્રમે આજરોજ વડીલોના ઘર કસક ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ મેડિકલ કેમ્પની અંદર જે અહીંયા વસવાટ રહેલા વડીલોને એમને આરોગ્યના નિદાન માટે મેડિકલ કેમ્પની ચકાસણી થાય, આરોગ્યના અંદર આંખોનું નિદાન, તેઓના હાર્ટ કિડની અને એ માટેના નિદાન માટે એની એક શાખાનું આયોજન કર્યું છે. આંખોનું નિદાન તેમજ મેડિકલની અંદર એ લોકોના આરોગ્યના લેડીઝવાળા ગાયનેકોલોજીસ્ટની પણ આયોજન કરવામાં આવેલું છે. અને આ આયોજનની અંદર જે પણ ચકાસણી દરમિયાન તે લોકોને કંઈક પણ ઉણપ હશે તો એ ઉણપને અમારા સંસ્થા તરફથી યોગ્ય એમની ટ્રીટમેન્ટ કરવામાં આવશે. અને આ આયોજનમાં ભારત વિકાસ પરિષદના અમારા સર્વે કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને ત્યાર પછી તેઓને વડીલોને જમવાનું આયોજન કરેલું છે. ઘર કે દુકાનોમાં ઉંદરોને પકડવામાં ઉપયોગમાં લેવાતી ગ્લુ ટ્રેપના ઉત્પાદન અને વેચાણ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે અને તેની અમલવારી ભરૂચમાં પણ શરૂ કરાઈ છે. ભરૂચ જિલ્લામાં પણ ગ્લુ ટ્રેપ બોર્ડ અથવા સ્ટીકી કે જેનું ગ્લુ ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ મોટે ભારે ઉંદર પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગુંદરની જાળમાં પકડાય પછી પોતાને મુક્ત કરવામાં અસમર્થ હોય છે, જેને પરિણામે ડિહાઈડ્રેશન, ભૂખમરું, ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે. જેથી આ પદ્ધતિને અપનાવવા, ઉંદર પકડવા, વિવિધ સાધન સામગ્રી વેચાણ કરવા જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કોઈ આ સૂચનાનો ભંગ કરશે તો તેની સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 11 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં ઋષિ પ્રાગટ્ય પ્રસંગની ઉજવણી કરાઈ હતી. શ્રી રાધાકૃષ્ણ યાત્રા પ્રવાસ દ્વારા કથાયાત્રા, શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સાર કથા જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે કથા તારીખ 25 જુલાઈ 31 જુલાઈ 2024 સુધી દરરોજ સાંજે 3-7 કલાક ચાલી રહી છે, જેમાં કથા વક્તા જયેશ જોશી વાપીવાડા કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે કથાના ત્રીજા દિવસે ઋષિ પ્રાગટ્ય પ્રસંગની ઉજવણી કરવામાં આવી. ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથાનો લાભ લઈ રહ્યા છે. આવનારા દિવસોમાં વામન પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય, નંદ મહોત્સવ, ગોવર્ધન લીલા, રૂકમણી વિવાહ, સુદામા ચારિત્ર સહિતના પ્રસંગોનું વર્ણન કરવામાં આવશે. તેથી જાડેશ્વર તથા આસપાસ સોસાયટીના તમામ રહીશોને કથાનો લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અખિલેશ્વરના જીતાલી ફાટક પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલટી જતા દોડધામ મચી જવા પામી હતી. સાંજના સમયે અંકલેશ્વરની કિંગ એસેટ કંપનીનું ટેન્કર કેમિકલ ભરી અંકલેશ્વરની જીતાલી ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ચાલકનું સ્ટિયરિંગ ઉપર કાબુ નહીં રહેતા ટેન્કર માર્ગની બાજુમાં પલટી ખાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. ટેન્કરમાંથી કેમિકલ ઢોળાઈ ગયું હતું. આ અંગેની જાણ જીપીસીબીને થતાં અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જો કે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો.
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક મળી, જેમાં શૈક્ષણિક કાર્ય સિવાયની અન્ય કામગીરી શિક્ષકોને સોંપવા સામે વિરોધ વ્યક્ત કરી ખાલી પડેલ જગ્યાઓ ભરવાની માંગ કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક મળી, જેમાં તમામ હોદ્દેદારોએ હાજરી આપી પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ કેબિનેટ કક્ષા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તેમજ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની રૂબરૂ મુલાકાત લઈ ચર્ચા કરવામાં આવી. જેમ્સ મુખ્યમંત્રીનો સમય માંગવામાં આવ્યો છે, એકાદ બે દિવસમાં જ્યારે સમય આપશે ત્યારે મુખ્યમંત્રીને પણ રૂબરૂ રજૂઆત કરવામાં આવશે. જો અગાઉના એક માસમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટેનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ પ્રવીણભાઈ ટેલરે જણાવ્યું હતું. જંબુસરની હાજી કન્યા શાળામાં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ મેળામાં પ્રથમ બાળ વાર્તાઓ બાળકો દ્વારા કરવામાં આવી, પછી વિભાગવાર બાળકોને વહેંચવામાં આવ્યા, જેમાં બાળ મેળાનું નામ ખુશ્બુ હાજી કન્યા કી હતું, જેમાં બાળવાટિકા ધોરણ 1-5ની 145 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો, જેમાં માટીકામ, છાપકામ છત્રસંઘ સોલંકીએ કર્યું. બાળ વાર્તા ચિટકકામ સુશીલાબેન પરમાર, ચિત્રકામ ગળીકામ ભાઈલાલભાઈ તથા રંગપૂરણી બાળ રમત યાકુબભાઈ ઘાંચી તથા કાગળકામ અને ગીત સંગીતનો પ્રિતેશ પટેલે ખૂબ ઉત્સાહપૂર્વક કાર્યભાર સંભાળી બાળકોનું મનોરંજન કર્યું હતું. બાળકોની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે મીનાશબેન ભનારવાલા તથા જયંતિ લભાઈ દ્વારા આબેહૂબ છબીઓ લેવાઈ, સાથે સાથે નાના નાના બાળ તરુ અને ઉછેર વિષ્ણુભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો. એસએમસી શાળા પરિવાર તથા વાલીઓશ બાળ મેળો જોવા માટે આવ્યા હતા. બાળકોના ઉત્સાહ વધે તે માટે ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્ય રાહુલભાઈ મોરી દ્વારા વાલીઓ, એસએમસી અધ્યક્ષ તથા શિક્ષકો અને બાળકોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ચૈતર વસાવાને સાંસદ મનસુખ વસાવાએ આપ્યો વળતો જવાબ. સાંસદ ભવનમાં હું ઊંઘતો ન હતો. સદનમાં ઘણા સાંસદો આંખો બંધ કરીને ધ્યાનથી સાંભળતા હોય છે, જેને ખોટી રીતે લોકો સમક્ષ આપના લોકોએ વાત મૂકી છે મનસુખ વસાવા. જંબુસરના મંગણાત ગામ પાસે ખેતરોમાં કેમિકલ યુક્ત પાણી, ખેડૂતોમાં આક્રોશ. ભરૂચના સુગતિક ગામે વીજ પોલ પર કરંટ લાગતા ઇલેક્ટ્રિશિયનનું મોત. વડોદરાની બીએપીએસ સાસરેજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. ફિઝિશિયન, હૃદય રોગ, હાડકાના રોગ, જનરલ સર્જરી, કાન, નાક અને ગળાના રોગના ડોક્ટરોએ સેવા આપી. રાજપીપળાની શાળાઓમાંથી સરકારી યોજનાની સાયકલો ભંગારના ગોડાઉનમાં પહોંચી ગઈ. સરકારી સાયકલો ભંગારમાં વેચવાનું આખું કૌભાંડ ઝડપી પાડ્યું. રાજપીપળા ટાઉન પીઆઈ ડોડિયા પોલીસ સ્ટાફ સાથે ભંગારના ગોડાઉન પર આવી સાયકલોના જથ્થા સહિત ભંગારના ગોડાઉન માલિકને પોલીસ મથકે લઈ ગયા. ભરૂચની પંચવટી સોસાયટીમાં 16 લાખના ખર્ચે નવનિર્મિત આરસીસી રોડનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ. આહતાદના સમાચાર આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.